માનવી બળાત્કારના હત્યાકાંડના સાચા ગુનેગારોને પકડી સખ્ત સજા કરવામાં આવે તે માટે આજરોજ એનસીપી અને સુરત પાટીદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ભાવનગરના ગિરિયાધર તાલુકાના માનવી ગામે તાજેતરમાં એક મહિલા પર બળાત્કાર ગુજર્યા બાદ હત્યા કરવામાં આવી છે. સામાજિક બેંકોના ભારે દબાણ બાદ ફરિયાદ નોંધી આરોપીના ધરપકડ કરાઈ છે. પરંતુ પીડિત માતાના પરિવારજનો અને ગામ લોકોનું કહેવું એ છે કે જે આરોપી રજૂ થયેલ છે એ સાચો આરોપી નથી અને અસલી ગુનેગાર દ્વારા ઉભો કરાયેલ ડમી આરોપી છે. જેથી આરોપીને પકડી સખતમાં સખત સજા કરવામાં આવે તે માટે એનસીપી અને પાટીદાર સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ હતી. ભાવનગર જિલ્લાના ગારેદાર તાલુકાની અંદર માંડવી ગામ આવેલું છે. ત્યાં 52 વર્ષીય આધેડ મહિલા પર અમુક નરાધામ તત્વોએ સામૂહિક બળાત્કાર કરીને તેઓની નિર્મમ હત્યા કરેલ છે. આજ એ વાતને 23 દિવસના વાણા વાગ્યા હોવા છતાં રાજકીય લેવલે રહેમ નજર અને પોલીસ તંત્રની ઢીલી નીતિને કારણે કોઈ પણ નક્કર કાર્યવાહી થઈ નથી શકી. તો તે માટે અમે માંડવી ગામના વતનીઓ, સમસ્ત સમાજ તેમજ આજે સુરતના તમારો અમારો સમસ્ત સમાજ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીને આની અંદર નક્કર કાર્યવાહી થાય તે માટે અપીલ માટે અમે અહીંયા આવ્યા છીએ. સરકારશ્રીને પણ અમે અપીલ કરીએ છીએ કે આવા નિર્મમ હત્યાકાંડ ની અંદર જો આટલી ઢીલી કાર્યવાહી થાય તો ન્યાયની પ્રક્રિયામાં પણ આમ વિલંબ થાય તો પીડિતના પરિવારને કેટલું શોષવાનું છે. તો એની અંદર નક્કર કાર્યવાહી કરી એની અંદર વહેલામાં વહેલી તકે જે નરાધમો ખુલ્લેઆમ ફરી રહ્યા છે આજે સમાજની અંદર તેઓને ફાંસીના માચડા સુધી પહોંચાડવા માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી અમે સરકારશ્રીને અપીલ માટે અહીંયા આવેલા છીએ. આ વિસ્તારમાં ઘણીવાર આવા કિસ્સાઓ બની ચૂક્યા છે, પરંતુ પોલીસ સ્થાનિક નેતાઓ અને ગુંડાઓની મિલીભગતને કારણે લોકો ફરિયાદ કરતા ડરે છે અને મોટા ભાગની સ્ત્રીઓ આ પ્રકારના શોષણનો ભોગ બની છે. ઉપરાંત હાલ માંડવી ગામે મહિલા પર બળાત્કાર કરી હત્યા કર્યાના કેસમાં સાચા આરોપીને પકડવા બાબતે પાટીદારો દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ છે. ભાવનગર જિલ્લા નંદર જે માંડવી જે ગામ આવ્યો છે તો છોકરી ઉપર બળાત્કાર કરીને એને હત્યા કરવામાં આવી, પણ ત્યાં સુધી પણ હજુ પણ ગુનેગારો પકડતા નથી અને ભારતીય જનતા પાર્ટીનો ગૃહ મંત્રાલય અને પ્રશાસનો તદ્દન જ નિષ્ફળ ગયા છે. અને જો એને જો તાત્કાલિક ગુનેગારને અટક કરવામાં નહીં આવશે અને કડકમાં કડક ફાંસી જેવી સજા આપવામાં કરવામાં નક્કી કરવામાં નહીં આવશે તો અમે 7 દિવસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ અમે ધરના પર ઉડાડવાના છીએ. ભાવનગરના ગિરિયાધાર તાલુકાના માંડવી ગામે બનેલી આ ઘટનાના આરોપીને આવનાર 5 દિવસમાં જે પકડાય નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.